પીવાની શરૂઆત થઈ ચૂકી છે. પીવાના પાણી માટે સ્વાભાવિક છે થોડી જરૂરિયાત વધારે ઊભી થાય. રાજ્ય સરકારે, આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ અને અમારી સરકારે પીવાનું પાણી છેવાડાના ગામડાઓ સુધી, છેવાડાના લોકો સુધી મળે એવા એક અભિગમ સાથે કામ કરી રહી છે. લોકડાઉન, કોરોના મહામારી, એની સાથે સાથે પીવાના પાણીની મુશ્કેલીઓ, એને ધ્યાનમાં લઈને ઉત્તર ગુજરાતમાં અમે બે દિવસથી પાટણ, મહેસાણા, ગઈકાલે બનાસકાંઠા, આજે રાધનપુર વિસ્તારમાં આવ્યા છીએ. અમારા પાણી પુરવઠા વિભાગના મુખ્ય અધિકારીઓ અને આ વિસ્તારના પૂર્વ સાંસદ લક્ષ્મીજીભાઈ અને વિસ્તારના સંગઠનના અમુક સિલેક્ટેડ સોશિયલ ડિસ્ટન્સને જાળવીને અમારા હેડવર્ક્સ, પાણીના સોર્સ, પમ્પિંગ સ્ટેશન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે. પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે, ક્યાંય ક્ષતિ હોય તો એને સમયસર સુધારણાનું કામ થાય અને જરૂર પડે તો ત્યાં યોજનામાં કંઈક ક્ષતિ હોય તો એ ગામડામાં ટેન્કર મારફતે પણ તાત્કાલિક પીવાનું પાણી મળે એવા એક ઉદ્દેશ સાથે અમે આજે બે દિવસથી, આજે મારો ત્રીજો દિવસ ઉત્તર ગુજરાતના કેટલા ગામોની મુલાકાત કરી વિસ્તારમાં છે. અમે ગામોની મુલાકાત માટે નથી આવ્યા, અમે અમારા જરૂર પડશે તો એ સરપંચ કે આગેવાનોને સ્થળ ઉપર, અમારા હેડવર્ક્સ ઉપર કહેવડાયું છે અને એ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને થોડી વાત અમારા સુધી મૂકવા આવે એમ. લગભગ ઉત્તર ગુજરાતના મોટા ભાગના અમારા હેડવર્ક્સ, પમ્પિંગ સ્ટેશન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી છે. અહીં રાણકપુર ખાતે અમે આવ્યા છીએ, અહીંથી જે પાણી બાજુમાં રાધનપુર, સાંતલપુર, થરા વિસ્તારમાં અપાય છે એ અમે જોયું. ત્યાં જે ક્ષતિઓ હતી એ પણ અધિકારીઓના ધ્યાન ઉપર મૂકી છે. રાધનપુર અને સાંતલપુર અને તેથી સમી હરિત પણ આજે જોવાનો છું. એમાં જે જગ્યાએ કંઈક ક્ષતિ જણાશે ચોક્કસ જે કંઈ કાર્યવાહી કરવાની થતી છે એને કરવા.